આપણે યાર સામાન્ય માણસ છે એટલે જે પણ આવક થાય છે એ આવકમાંથી સૌથી પહેલાં આપણે બચત સાઈડમાં મૂકીએ છીએ અને પછી જ ખર્ચા કરીએ છીએ. જે બચત આપણે સાઈડમાં મૂકી છે એ કાં તો આપણે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ કે સેવિંગ્સ ખાતામાં બેંકમાં જમા કરતા હોઈએ છીએ. હવે આ મંદીના માહોલમાં આપણા પૈસા બેંકમાં હોય ને એની સાથે જો બેંક જ ઉઠી ગઈ કે લિક્વિડેટ થઈ ગઈ એ સંજોગોમાં આપણા પૈસા જોડે શું થાય એની માહિતી તમને જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહુંમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજે આપણે એ વાત કરવાના છે કે જો આપણે બેંકમાં પૈસા જમા કર્યા છે અને બેંક અત્યારે મંદીના સંજોગો તો ચાલી રહ્યા છે એમાં અગર એ બેંક જ લિક્વિડેટ થઈ ગઈ, બેંકરપ્ટ થઈ ગઈ, ઉઠી ગઈ તો આપણને કેટલા પૈસા પાછા મળે, તો એ જણાવવા માટે મારે તમને DICGCની માહિતી આપવી પડશે. DICGC એટલે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. DICGC લાગુ થયો તો, ચાલુ થયો તો 1961માં આપણા દેશમાં DICGC એક્ટ દ્વારા. હવે આ DICGC શું કરે છે, કોઈપણ બેંક હોય એને ફરજિયાત DICGCને એક પ્રીમિયમ ભરવું પડે, જે પ્રીમિયમની સામે એ બેંકમાં જેટલા પણ વ્યક્તિઓના ખાતા છે એ ખાતાને DICGC એક ઇન્સ્યોરન્સ કવર આપતું હોય છે. ઇન્સ્યોરન્સ કવર તો તમે સમજો જ છો કે જેવું આપણે ગાડીનું ઇન્સ્યોરન્સ કરાવીએ છીએ કે ગાડીને કંઈ પણ નુકસાન થાય છે તો ઇન્સ્યોરન્સ કંપની એ નુકસાન કવર કરી શકે, પૂરેપૂરું કરી શકે, અડધું કરી શકે કે પોણું કરી શકે. બસ એ જ રીતે DICGC બેંકને ઇન્સ્યોરન્સ કવર આપે છે આપણા ડિપોઝિટ માટે. એટલે આપણું ખાતું અગર એ બેંકમાં છે અને એ બેંક લિક્વિડેટ થઈ ગઈ તો આપણને પૈસા આપવાની જવાબદારી DICGCની છે. પણ DICGC કેટલી રકમ સુધી આપણને ઇન્સ્યોરન્સ કવર આપે છે, તો એનો જવાબ છે 1,00,000 રૂપિયા સુધી. એટલે તમારે જો બેંકમાં તમારા ખાતામાં 50,000 રૂપિયા છે તો તમારે ચિંતા નથી કે અગર એ બેંક લિક્વિડેટ થઈ ગઈ તો તમને 50 પાછા મળી જશે. પણ માની લો તમારી પાસે તમારા બેંક ખાતામાં 1,00,000થી વધુ મૂડી તમે અગર રોકેલી છે તો DICGC તમને 1,00,000 રૂપિયા સુધીનું જ કવર આપશે. એટલે 1,00,000 રૂપિયાની ઉપરની જે પણ રકમ હશે એનું તમારે બેંક જોડેથી એ ક્લેમ કરવા પડશે અને આપણે રાહ જોવી પડશે કે આપણા દેશની સરકાર એ બેંકને બેલઆઉટ પેકેજ આપે છે અને બેલઆઉટ પેકેજમાંથી આપણી મૂડી આપણે પાછી લઈ શકીએ. બેલઆઉટ પેકેજ શું હોય એની માહિતી હું તમને આગળ આપું છું. દરેક બેંકે કમ્પલસરી DICGCને આપણા ડિપોઝિટનું ઇન્સ્યોરન્સ કવર જે હોય એનું પ્રીમિયમ ભરવાની જવાબદારી બેંકની હોય છે. હવે માની લો કે કોઈ પણ બેંક અગર પ્રીમિયમ નથી ભરી શકતી, પૈસાની સગવડ ના હોય, લિક્વિડિટી ના હોય તો પ્રીમિયમ ના ભરી શકે, તો એ 3 કન્ઝિક્યુટિવ પીરિયડ એટલે સળંગ 3 પીરિયડ માટે અગર પ્રીમિયમ નથી ભરતી બેંક તો DICGC એ બેંકને ડીરેજિસ્ટર કરી દે છે અને એની જાણ આપણને ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ આપીને આપણને જાણ કરે છે. એટલે આપણે બેંકમાંથી આપણા પૈસા કાઢી શકીએ. કેમ આપણને જાણ કરે છે, કારણ કે DICGC કોઈ પણ બેંક જો અગર લિક્વિડેટ થઈ ગઈ, બેંક ઉઠી ગઈ, બેંકરપ્ટ થઈ ગઈ તો DICGC આપણને 1,00,000 રૂપિયા સુધીનું કવર આપશે. પણ જો કોઈ પણ ડીરેજિસ્ટર્ડ બેંક લિક્વિડેટ થાય છે, આ ધ્યાનથી સાંભળજો, ડીરેજિસ્ટર્ડ બેંક લિક્વિડેટ થાય છે તો DICGCના જે એક્ટ છે, DICGC એક્ટ, એમાં સેક્શન 2માં લખેલું છે કે અગર ડીરેજિસ્ટર્ડ બેંક લિક્વિડેટ થાય છે તો DICGCની કોઈ જવાબદારી બનતી નથી આપણને 1,00,000 રૂપિયા પાછા આપવાની. એવી જ વસ્તુ થઈ ગઈ ને કે આપણે વાહનનું ઇન્સ્યોરન્સ કરાયું છે પણ પ્રીમિયમ નથી ભરતા તો ઇન્સ્યોરન્સ કેન્સલ થઈ ગયું, પછી એ વાહનને કંઈ પણ નુકસાન થાય છે તો આપણને ઇન્સ્યોરન્સ કંપની જોડેથી આપણે ક્લેમ કરી જ નહીં શકીએ. બસ આ એવું જ થયું કે કોઈ પણ બેંક પ્રીમિયમ ટાઈમસર નથી ભરતી તો એ બેંકને DICGC કવર નહીં આપે, એટલે એવી કોઈ પણ બેંકમાં આપણે પૈસા ડિપોઝિટ કરાવાય નહીં. એટલે હવે હું તમને જણાવીશ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે આપણા દેશની સેન્ટ્રલ બેંક છે એણે બેંકો લિક્વિડેટ ના થાય ને આપણા પૈસા ફસાઈ ના જાય એના માટે કયા કયા રૂલ્સ બનાવ્યા છે. તો એના માટે આપણે બેંકનું કાર્યકાળ, બેંક કેવી રીતે કામ કરે ને એ આપણે સમજવું પડશે. જેને નથી ખબર એમને જણાવી દઉં, મેક્સિમમ લોકોને ખબર જ હશે કે બેંક આપણી જોડેથી પૈસા લે છે ડિપોઝિટના પેટે. આપણે ડિપોઝિટર કહેવાઈએ કે પછી બેંકના ખાતામાં આપણે ક્રેડિટર એટલે લેણદાર કહેવાઈએ. બેંક આપણને એક્સ વ્યાજ આપતું હોય છે ફિક્સ ડિપોઝિટ પર વધારે, સેવિંગ્સ એકાઉન્ટમાં ઓછું ને કરંટ એકાઉન્ટમાં બિલકુલ જ નહીં. અને એની સામે બેંક એ જ પૈસા આગળ બીજા લોકોને ક્રેડિટ આપે છે. એ જે ક્રેડિટ આપે છે બેંક એની ઉપર બેંક થોડું વ્યાજ વધારે લે છે ને એ જે વ્યાજનો ડિફરન્સ છે જે બેંક આપણને ચૂકવે છે અને બીજેથી વસૂલ કરે છે એ ડિફરન્સ બેંકની આવક થઈ ગઈ. હવે આપણી જોડેથી લીધેલા પૈસા પૂરેપૂરા બેંક આગળ બજારમાં ક્રેડિટ પર ના આપી શકે. રિઝર્વ બેંકના કાયદા પ્રમાણે CRR એટલે કેશ રિઝર્વ રેશિયો કોઈ પણ બેંકે 4% રાખવો પડે. એટલે બેંક જોડે જેટલા બી ડિપોઝિટ આવ્યા છે એના 4% પૈસા કેશ રિઝર્વ રેશિયોમાં હોવા જ જોઈએ. ફક્ત એટલું જ નહીં,
બીજું સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો એટલે SLR જે 18.75% હોય, બેંક જોડે જેટલા ડિપોઝિટ હોય ને એના 18.75% રૂપિયા બેંકે રિઝર્વ બેંક જોડે મૂકવા પડે છે, પૈસાના ફોર્મમાં, સોનાના ફોર્મમાં કે પછી મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ફોર્મમાં. આ પ્રોપર લિક્વિડ પૈસા હોય જે રિઝર્વ બેંક પોતાની જોડે રાખે છે અને એ પૈસા બેંક આગળ ક્રેડિટમાં આપી જ નથી શકતી. એટલે 18.75 અને 4 એટલે 22.75% પૈસા જે બેંક જોડે ડિપોઝિટ થયા છે એ તો રિઝર્વ બેંક જોડે પડ્યા જ રહેવાના છે. એટલે એટલા પૈસા તો આપણા સેફ છે. વત્તા આપણને જે આ લાખ લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર મળે છે એ પણ મળે છે. અને જે બેલઆઉટ મેં આગળ વાત કરી હતી, બેલઆઉટ શું પ્રોસેસ છે કે જ્યારે કોઈ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ને દરેક બેંકો ઉપર બહુ નજીકથી ધ્યાન રાખતી હોય છે ને બહુ જ સ્ટ્રિક્ટ કાયદા ફોલો કરવા પડે છે એ લોકોએ. હવે માની લો કોઈ પણ બેંકને NPA એટલે નોન પરફોર્મિંગ એસેટ્સ વધી જાય છે કે કોઈ પણ વ્યક્તિ લોન લે છે ને એ લોન ચૂકવી નથી શકતા, જે આપણા દેશમાં હમણાં ખાસું બધું સાંભળવા મળી રહ્યું છે, તો એ NPAના કેસમાં સરકાર અને રિઝર્વ બેંક એમાં વચ્ચે પડે છે અને બેંકને બેલઆઉટ પેકેજ આપે છે. એટલે બેંકને થોડું ક્રેડિટ લાઇન વધારી આપે છે, પૈસા આપે છે. ટેકનિકલ ટર્મ્સને સાઇડમાં મૂકતા, રિઝર્વ બેંક બેલઆઉટ પેકેજ એટલે એ બેંકને થોડી આર્થિક મદદ કરે છે જેનાથી એ બેંક પાછું પોતાના પગ ઉપર ઊભી રહી શકે અને એને લિક્વિડેટ એટલે કે બંધ ના થવું પડે, બેંકરપ્ટ ના થવું પડે. 2008નું જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયું હતું એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં અમેરિકાની ઘણી બધી બેંક્સને અમેરિકાની સરકારે બેલઆઉટ પેકેજ આપ્યું હતું અને ત્યારે જ ઇકોનોમી સદ્ધર રહે. કારણ કે તમે સમજો, આ થોડું ટેકનિકલમાં જઈશું, કે કોઈ પણ બેંક અગર ઉઠી ગઈ તો એ બેંકના બધા પૈસા ઝીરો થઈ જાય. એના લીધે શું થાય કે લોકોને બેંક ઉપરથી ટ્રસ્ટ જતો રહે એટલે બીજી બધી બેંકમાંથી લોકો પોતાના પૈસા કાઢી લે, એ પૈસા બેંકોમાંથી નીકળી જાય એટલે એટલા પૈસા માર્કેટમાં ફરતા બંધ થાય ને એના લીધે બેંક જે મ્યુચ્યુઅલ ફંડ ચલાવતી હોય છે કે શેર માર્કેટ ચલાવતી હોય છે એ બધામાંથી પૈસા નીકળી જાય. એમાંથી પૈસા નીકળે એટલે શેર બજાર ઠપ્પ થઈ જાય, માર્કેટમાં ક્યાંય પણ ક્રેડિટ રહે નહીં, એટલે ક્રેડિટ ના રહે એટલે પૈસા ફરતા ઓછા થઈ જાય અને એના લીધે બધી વસ્તુઓના ભાવ વધવા લાગે અને ઇવેન્ચ્યુઅલી ઇકોનોમી ભાંગી પડે. એટલે કોઈ પણ સરકારે એ દેશની બેંકોનું ધ્યાન તો ખૂબ જ રાખવું પડે. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે આપણી સાવચેતી આપણે પાછળથી કોઈ સોલ્યુશન શોધવા જઈએ એના કરતાં વધારે સારી છે. અને એટલે જ આ માહિતી હું તમારા સુધી લાવ્યો છું. આ માહિતી જો તમને ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો, લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરજો અને બીજા બધા જ ન્યૂઝ માટે VTVગુજરાતી.com જોતા રહેજો.